ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે આજ રોજ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે વિજય ધ્વજ સાથે દ્વિશતાબ્દી મહોત્સવના મંગલાચરણની શરૂઆતમાં સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદન સ્વામી તથા યજમાન પરિવાર તરફથી વિજય ધ્વજનું પૂજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે નરનારાયણ દેવ વીઆઈપી ભોજનાલય મહંત ધર્મનંદન દાસજી આદિ સંતો ટ્રસ્ટીઓ તથા યજમાન પરિવારની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવેલ હતું સ્વામિનારાયણ મંદિર ખાતેથી વિજય ધ્વજ સાથે શોભાયાત્રા નીકળેલ હતી તૈયાર કરેલ રથમાં ઠાકોરજી સાથે સાથે મંદિરના મહંત તેમની પાર્ષદ જાદવજી ભગત આદિ યુવક મંડળના આદિયુવક ધ્વજ એવમ મશાલ યાત્રા સાથે વચનામૃત સભા મંડપ હમીસર સરોવર પહોંચી હતી યજમાન પરિવારના સદસ્યો સંતો તથા ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં વિજય ધ્વજ સ્તંભમાં લહેરાવવામાં આવેલ હતો આ મહોત્સવમાં દેશ વિદેશના હરિભક્તો તથા ચોવીસી અને શહેરી હરિભક્તો જોડાયેલા હતા મહોત્સવમાં ભુજ મંદિરના સંત કોઠારી દેવપ્રકાશ દાસજી સુખદેવ સ્વામી દિવ્ય સ્વરૂપદાસ સ્વામી ધર્મચરણ સ્વામી ધર્મ સ્વરૂપદાસ સ્વામી આદિ સંતો મંદિરના ટ્રસ્ટીઓ કોઠારી રામજીભાઈ વેકરિયા ઉપકોઠારી મુરજીભાઈ શિયાણી શશિકાંતભાઈ ઠક્કર જાદવજી ગોરસિયા વગેરે ટ્રસ્ટીઓ સાથે કચ્છ શ્રી નારાયણ દેવ યુવક યુવતી મંડળના સદસ્યોએ જહેમત ઉઠાવી રહ્યા છે કચ્છનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ એના ઉપલક્ષમાં તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ઓગણીસ એકાદશીના દિવસે ભવ્ય વિજય ધ્વજ આરોપણ કરવાની એક મોટી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી છે એમાં સવારના ભાગમાં નરનારાયણ દેવના ચરણોમાં એ ધ્વજનું પૂજન કરી અને આખો એ ધ્વજ જાણે વિજયની ગાથા ગાતો હોય અને સારા એ લોકો જેટલા જેટલા લોકો આવ્યા હતા એ વિજય જાણે એનો થતો હોય આવી ભાવનાથી આજે ઉત્સવના પૂર્વે વિજય ધ્વજ લહેરાવવામાં આવ્યો ઘણા બધા ભાવિક ભક્તો આવ્યા હતા યુવાનો વડીલો બાળકો ઘણા બધા આ વિજય ધ્વજની અંદર જોડાયા હતા સવારે નરનાણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી અને અહીંયાથી પ્રસ્થાન થયું વિજય યાત્રા અને રામધૂનથી થઈ અને સભા મંડપ ત્યાં પધાર્યા એટલે સર્વપ્રથમ એક આયોજન કરવામાં આવ્યું અને આયોજનમાં પૂજ્ય સંતો આશીર્વાદ આપ્યા અને ત્યાર પછી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં દ્વિતીય ગીત નૃત્યની સાથે પ્રસ્તુત કરવામાં આવ્યું અને ત્યાર પછી પૂજ્યમાન સ્વામી પ્રેમપ્રકાશ સ્વામી અને જાદુજી ભગત વડીલ સંતોના વરદસ્તે આ વિજયધ્વજ એકસો ને આઠ ફૂટ ઊંચો જે સ્તંભ બનાવેલો છે એ સ્તંભ ઉપર પુસ્તાલીસ બાય પચીસ મોટી ધજા બનાવી અને લહેરાવવામાં આવી છે અને આ ધજાથી દેશ વિદેશના ભક્તોને જાણે એક આમંત્રણ અપાતું હોય દેશ વિદેશના ભક્તોને જાણે ગરુડજી બોલાવતા હોય કે આવો આ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં અને ધન્ય બનો કલ્યાણના ભાગીદારી બનો આવા સંદેશની સાથે વિજય ધ્વજ લહેરાવવામાં આવ્યો છે આગામી અનેકવિધ આયોજનો છે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ આમ તો ખરી રીતે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ઓગણીસથી કરી છ બાર બે હજાર ઓગણીસ સુધી સાત દિવસ સુધી ભવ્ય ઉત્સવ હશે અને એમના આગલા દિવસે એક ભવ્ય પોથી યાત્રા પણ હશે તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ઓગણીસ ભવ્ય પોથી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે હજારો ભક્તજનો ભાગ લેશે અને એમાં સાતે સાત દિવસ સુધી ભક્તિસભર ધર્મસભર અનેકવિધ આયોજનો થવાના છે જેમાં પૂજ્ય આચાર્ય મારા શ્રી દેશ વિદેશથી સંતો પણ પધારશે દેશ વિદેશથી ભક્તજનો પણ પધારશે અને બહુ ભવ્ય ઉત્સવનું એક નિર્માણ કરવામાં આવ્યું છે